कांग्रेस नेताओं ने वधारी मेहनत। तो आ साथ आपने जणावी दीए कि हाल राहुल गांधी की टिप्पणी मुद्दे कांग्रेस कार्यालयनी बहार विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। भाजपना नेताओं द्वारा मोटी संख्या में अहीं एकत्रित थया छे अने त्यारबाद तेओ नारेबाजी करी रह्या छे। आ तरफ कांग्रेसना नेताओं द्वारा अने कार्यकर्ताओं द्वारा पण सामे विरोध दर्शाववामां आवी रह्यो छे। कांग्रेस अने भाजपना सामसामे सूत्रोच्चार, कांग्रेस अने भाजपना नेताओं सामसामे विरोध व्यक्त करी रह्या छे। कांग्रेस कार्यालयनी बहार आ प्रकारनो विरोध प्रदर्शन हजु पण यथावत छे। पुलिस काफलो पण अहीं खड़की देवामां आव्यो छे। एक तरफ आसाममां आपेला राहुल गांधीना निवेदनने लईने सीआर पाटिले पण ट्वीट कर्युं हतुं अने त्यारथी ज आखो मामलो सामे आव्यो। त्यारबाद भाजपना नेताओ आजे मोटी संख्यामां कांग्रेस कार्यालय पहोंच्या अने ज्यां कांग्रेस कार्यालयनी बहार तेओ विरोध साथे नारेबाजी करी रह्या छे। तेमनुं कहेवुं छे कि राहुल गांधीए गुजरातनी जनतानुं अपमान कर्युं छे, तेनी माफी मांगवामां आवे। आ अंगे वधु माहिती आपवा अमारा संवाददाता प्रणव पटेल पासे जईए। प्रणव, अत्यारे शुं परिस्थिति छे त्यां? માની શકાય જરા છેલ્લા અડધો કલાકથી એક ઘટનાક્રમ ચાલી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, રાહુલ ગાંધી માફી માંગે ગુજરાતીઓની, તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ અહીં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને તે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતનું સત્યાનાશ કર્યું છે, ગુજરાત પાર્ટીને નુકસાન કર્યું છે, ગુજરાત પાર્ટી સાથે અન્યાય કર્યો છે, તે પ્રકારના નારાઓ અહીં કોંગ્રેસ પાર્ટીને કરે છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ રાહુલ ગાંધીને પપ્પુ કરીને સંબોધન કરી રહ્યા છે. પોસ્ટરો છે તે રાહુલ ગાંધીના અહીં તેઓ બાળી રહ્યા છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે કે જાડેજા, તેઓ અહીં મીડિયા સમક્ષ યોજના હતા, તેઓ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એ ગુજરાતીઓનું અપમાન કર્યું છે, કોંગ્રેસ પાર્ટીએ તેની માફી માંગવી જોઈએ. અને ચૂંટણીની અંદર પણ આ મુદ્દો લઈને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે અહીં જશે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના જે પ્રવક્તા છે મનીષ જોશી, તેઓએ નિવેદન આપતા કહ્યું હતું કે માત્ર ભારતીય જનતા પાર્ટી અહીં આ નાટક કરી રહી છે, તેઓએ ખરેખર જનતાને જવાબ આપવાની જરૂર છે કે કોની સાથે અહીં અન્યાય થયો છે, ભ્રષ્ટાચાર ક્યાં થયા છે, અને જે રીતે આ સમગ્ર મૂળ મુદ્દો અપમાનને જોવામાં આવ્યું છે તે કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી ગુજરાતનું અપમાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું છે. આ પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ બંને પક્ષના નેતાઓ છે તે અહીં કરી રહ્યા છે. તો બીજી તરફ ઘણા ઘટના એવી જોવા મળી રહી છે કે પોલીસ અહીં મૃત પ્રેક્ષક તરીકે ઉભી છે, પોલીસ માત્ર અહીં જોવા ખાતર આવી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે કોંગ્રેસ અને ભાજપ પાર્ટીના કાર્યકર્તા એકબીજા સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, પરંતુ પોલીસ માત્ર અહીં શાંત થઈને બેઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. માત્ર પોલીસ અહીં સાક્ષીના રૂપે અહીં ઉભી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. બંને પક્ષો બીજા તરફ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. ન વાપરવાના જે શબ્દો છે તે શબ્દો એકબીજાના નેતાઓ વિરુદ્ધ અહીં વાપરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો હજી પણ દ્રશ્યોને દેખાઈ રહ્યું છે કે ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓ હજુ પણ પાલડી સ્થિત જે કોંગ્રેસ કાર્યાલય છે તેની બહાર ઉભા છે. તો એ તરફ અહીં કોંગ્રેસ કાર્યાલયના જે સીડીઓ છે તેની ઉપર આ તમામ જે કોંગ્રેસના જે નેતાઓ છે, કોંગ્રેસના જે પ્રવક્તા મનીષ જોશી, તમામ લોકો કોંગ્રેસ પાર્ટીના ફ્લેગ લઈને ઉભા છે. તો આ સામે એ જ રીતે ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓ મજબૂતાઈથી કોંગ્રેસ જે નેતાઓ છે તેના વિરુદ્ધ અહીં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સમગ્ર મામલો જણા એ છે કે જ્યારે લોકસભાની અંદર રાહુલ ગાંધીએ પોતાની વાત મૂકી હતી અને ટ્વીટ પણ કર્યું હતું, તેની અંદર તેઓએ કહ્યું હતું કે આસામની અંદર અનેક ગુજરાતીઓ છે તે પોતે અહીં આવી રહ્યા બિઝનેસ કરી રહ્યા છે, તેને લઈને તેઓ અહીં ખોટી રીતે અહીં કામ કરી રહ્યા છે તે પ્રકારની વાત તેઓએ કરી હતી. પરંતુ તેને સમગ્ર મામલો જે મુદ્દો છે તે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અસ્મિતા સાથે જોડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય ગુજરાતના સીએમ વિજય રૂપાણી, તમામ લોકોએ ટ્વીટ કરીને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ અપમાન કર્યું, કોંગ્રેસ પાર્ટીના જે નેતા છે રાહુલ ગાંધીએ તેઓએ ગુજરાતીઓનું અપમાન કર્યું છે, આ ટ્વીટ કરીને, તેથી આ અપમાનનો બદલો લેવા માટે તે માફી માંગે. તે અંતર્ગત આ તમામ જે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે અહીં પોતાનો વિરોધ પ્રદર્શન છે તે અહીં નોંધાવી રહ્યા છે. બિલકુલ પ્રણવ, કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યાં એક તરફ ભાજપ પાસે મુદ્દો છે કોંગ્રેસ ગાંધીના કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીના નિવેદનને લઈને, પરંતુ કોંગ્રેસ પાસે શું મુદ્દો છે? જણા કોંગ્રેસ પાર્ટીનું જે નિવેદન આવ્યું છે, કોંગ્રેસ પાર્ટીના જે મુખ્ય પ્રવક્તા છે મનીષ જોશીએ, તેઓએ ભારતીય જનતા પાર્ટીના આ કાર્યક્રમને માત્ર એક નોટંકી ગણાવી છે કે તેઓ અમદાવાદ જેવા શહેરની અંદર ભ્રષ્ટાચાર થતો ત્યારે કેમ ભારતીય જનતા પાર્ટીના શાસકો બોલતા નથી, આજે જ્યારે આ મુદ્દો છે સેન્સિટિવ મુદ્દો છે તેને ઉછાળવાનો પ્રયાસ અહીં કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ વળતો પ્રહાર ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીને આ સમગ્ર જે કાર્યક્રમ કરી રહ્યા છે તેને માત્ર એક નોટંકી તરીકે અહીં કોંગ્રેસ પાર્ટીએ ગણાવી છે.
શું હજુ પણ પ્રણવ આ જ પ્રકારે વિરોધ યથાવત છે, બંનેમાંથી એકે પક્ષ હટવા તૈયાર નથી? ધરણા, જે રીતે મેં પહેલા કહ્યું કે પોલીસ માત્ર મુક્ત એક્સેપ્ટ તરીકે અહીં ઉભી હતી, પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી, પરંતુ 30 મિનિટના જે સમર ઘટનાક્રમ બાદ હાલ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એક પછી અહીં પોતાના જે કાર્યકર્તાઓ છે તે નીકળી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે પોતાના જે ઓફિસની બહાર તે લોકો હજી પણ સુસજ્જા કરી રહ્યા છે, તો સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક પછી અહીં જતા જોવા મળી રહ્યા છે. બિલકુલ, તસવીરો જોવાની કોશિશ કરીશું પ્રણવ કે હાલ ત્યાં શું પરિસ્થિતિ સર્જાય છે, કારણ કે આમ તો મુદ્દો ભાજપ તરફથી ભલે ગંભીર બનાવીને ઉઠાવવામાં આવ્યો હોય પરંતુ કોંગ્રેસ પાસે પણ મુદ્દો ન હોવા છતાં કોંગ્રેસ પણ વિરોધમાં જોતરાઈ છે અને બંને પક્ષ સામ સામે હાલ વિરોધ પર ઉતરી આવ્યા છે. શું જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને લઈને અહીં પુતળું પણ સળગાવવામાં આવે છે, કરવામાં શું આવી રહ્યું છે પ્રણવ? અહીં કેટલીક આગની તસવીરો પણ સામે આવી. ધરણા, પુતળું નથી સળગાવ્યું, પરંતુ જે કાગળો હતા રાહુલ ગાંધીના વિરુદ્ધના પોસ્ટરો બનાવવામાં હતા તે પોસ્ટરો સળગાવવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના અહીં કાર્યકર્તાઓએ કર્યો હતો, પરંતુ હાલ જે સમગ્ર કાર્યક્રમ છે તે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અહીંથી નીકળી ગયા છે અને કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અહીં ઉપસ્થિત નથી, માત્ર કોંગ્રેસના જ કાર્યકર્તાઓ અહીં હાલ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર પ્રણવ. તો ભાજપના કાર્યકર્તાઓ અહીંથી ચાલ્યા ગયા છે પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીના એક નિવેદને આખો હોબાળો શરૂ થયો. આખરે સાંભળીએ કે રાહુલ ગાંધીએ શું નિવેદન આપ્યું હતું. ટી વર્કર કો 167 ઓર ગુજરાત કે વેપારીઓ કો ટી ગાર્ડન. चाय के वर्कर को 167 और गुजरात के व्यापारी को टी गार्डन. चाय के मजदूर अच्छी तरह सुन लीजिए, ये जो आपको 167 मिल रहा है इसमें ये जो है ना हम जोड़ देंगे ऐसे और आपकी जेब में डाल देंगे. अब आप पूछोगे अरे भैया अगर आप 200 रुपए हर मजदूर के जेब में डालोगे तो पैसा कहां से आएगा? मैं बता देता हूं, गुजरात के व्यापारी से. सीधी सी बात है, वो आपका जो है वो आपसे छीन रहा है. तो आगे जो गुजरात सुपरफास्ट हाल रोकाए ब्रेक माटे.